ઓફ વડોદરા. વડોદરાના સાકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં 29 લોકોને ઇજાઓ પહોંચી છે, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલા કુટુંબીજનો આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન સાકરદા અને મોક્સી ગામની વચ્ચે આઈસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 29 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સાકરદા ગામથી આગળ ભાદરણ રોડ ઉપર 10 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો, જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું, જેની અંદર 25-30 લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી. એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની 2 108 એમ્બ્યુલન્સ તથા વડોદરાની 9 જેટલી 108 એમ્બ્યુલન્સ એવું કરીને 11 એમ્બ્યુલન્સ ત્યાં 108 આપણે મોકલેલી છે, અને લગભગ 30 જેટલા પેશન્ટને અત્યારે આપણે SSG હોસ્પિટલમાં રિફર કરેલા છે, અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે, અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે. એટલે જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એમ્બ્યુલન્સ એ પેશન્ટને લઈ અને અહીંયા હેન્ડઓવર કરી દેશે. ના, અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી. ટોટલ 11 108 એમ્બ્યુલન્સ ગયેલી છે ત્યાં, અને બધા પેશન્ટને આપણે SSGમાં સારી રીતે શિફ્ટ કરેલા છે પ્રી હોસ્પિટલ કેર સાથે. ના, અત્યારે એવું કોઈ જણાવેલું મારા ધ્યાનમાં નથી આવેલું, છતાં પણ હોસ્પિટલમાંથી તમને ધ્યાનમાં મળશે.